हाल गुजरातनी રાજનીતિમાં અનેક મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે અને તેમાંનો એક છે નરેશ પટેલનો મુદ્દો। નરેશ પટેલ શું રાજકારણમાં જોડાઈ શકે છે? આ મુદ્દો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચા એવી ઉઠી છે કે નરેશ પટેલ રાજનીતિમાં એન્ટ્રી લઈ શકે છે, જ્યારે બીજી બાજુ તમામ પક્ષ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી જ કેમ ના હોય પ્રયાસો કરી રહી છે નરેશ પટેલને પાર્ટીમાં જોડાવા માટેની। ત્યારે આજે આપણે પોલિટિકલ વાર્તામાં જાણવાનો પ્રયાસ કરીશું કે શા માટે નરેશ પટેલનો રાજનૈતિક કદ આટલો વધી ગયો છે કે તમામ પાર્ટીઓ પોતપોતાના હિસાબથી પ્રયત્ન કરી રહી છે કે નરેશ પટેલ તેમની સાથે જોડાય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। નરેશ પટેલ પહેલાથી જ કોંગ્રેસની વિચારધારાવાળા વ્યક્તિ છે અને તે વર્ષો પહેલા કોંગ્રેસનો પ્રચાર પણ કરી ચૂક્યા છે, પરંતુ મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો આજકાલ નરેશભાઈનું મહત્વ ખૂબ વધી ગયું છે। એનું માત્ર એક જ કારણ છે, ખોડલધામ મંદિર। ખોડલધામ મંદિર એ લેઉવા પટેલના કુળદેવી ખોડિયાર માતાનું ભવ્ય મંદિર છે, જે કાગવડ પાસે નરેશભાઈની આગેવાનીમાં બનાવવામાં આવ્યું છે। એવું કહેવાય છે કે નરેશ પટેલ એટલે લેઉવા પાટીદાર સમાજ। જો નરેશ પટેલ જે તે પાર્ટીમાં જાય તો તેને ચોક્કસ ફાયદો થશે। એનું કારણ છે કે લેઉવા પાટીદાર સમાજની વસ્તી 60% છે, જેના કારણે નરેશ પટેલનું કદ દિવસે ને દિવસે ખોડલધામ મંદિર બનાવ્યા બાદ વધવા લાગ્યું હતું। આજના સમયમાં જો એ કોંગ્રેસમાં જોડાય તો ચોક્કસપણે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદાર થશે। નરેશ પટેલનું વ્યક્તિત્વ પહેલાથી જ સામાન્ય રહ્યું છે, તેમના સ્વભાવના કારણે લોકો તેમને ખૂબ પસંદ કરે છે। નરેશ પટેલ 2009માં અભિનેત્રી જનાત અમાન સાથે કોંગ્રેસનો પ્રચાર કર્યો છે। એની પહેલાં પણ નરેશ પટેલ કોંગ્રેસનો અનેકવાર પ્રચાર કરી ચૂક્યા છે, પરંતુ સમાજને એક કરવાની નેમ સાથે નરેશ પટેલ કોંગ્રેસમાંથી સાઇડલાઇન થઈ ગયા અને ત્યારબાદ તેમણે ખોડલધામ મંદિરનું નિર્માણ હાથ ધર્યું। તમામ લેઉવા પટેલ સમાજને એક કરવાની નેમ લીધી અને સમાજને એક પણ કર્યો। કેશુ પટેલની આગેવાનીમાં અને અનેક નેતાઓની આગેવાનીમાં નરેશ પટેલે આ ખોડલધામ મંદિરનું નિર્માણ કામ પૂર્ણ કર્યું। ત્યારથી જ લેઉવા પટેલ સમાજમાં નરેશ પટેલનું કદ વધી ગયું છે। તમામ રાજકીય પાર્ટીઓ તેમની આજુબાજુ ફરવા લાગી છે અને નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવાની પૂરેપૂરી તાકાત લગાવી રહી છે। નરેશ પટેલના એક અવાજથી તમામ લેઉવા પટેલ સમાજ એક તો થઈ ગયો, પરંતુ વર્તમાન સમયમાં નરેશ પટેલ કહી રહ્યા છે કે સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ, પણ સમાજ કેમ કહેશે એ હજુ નક્કી નથી કરી શકાય। મહત્વની વાત એ છે કે નરેશ પટેલના પરિવારના લોકો પણ કહી રહ્યા છે કે નરેશ પટેલને રાજકારણમાં જવું જ જોઈએ, લોકકલ્યાણ માટે નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે। એની પહેલાં તમામ રાજકીય પાર્ટીના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લઈ ચૂક્યા છે, પોતાની પાર્ટીમાં ખેંચવા માટે એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે। આ સાથે જ નરેશ પટેલનું કદ ખોડલધામના લીધે વધી ચૂક્યું છે। ત્યારે નરેશ પટેલ ખોડલધામની કમાન કોને આપશે એ હાલ તો સસ્પેન્સ છે। તો ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે રાજીનામું હાલ સુધી નથી આપ્યું, પરંતુ આવનારા દિવસોમાં ચોક્કસપણે આપી શકે છે કારણ કે ત્યારે જ તેઓ રાજનીતિમાં પ્રવેશ કરી શકશે। પરંતુ આ ક્યારે થશે એ તો આવનારો સમય જ બતાવશે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।